नमस्कार, मंतव्य मध्याह्न में आपनी साथे हूँ छू सोनल। तो नजर करिए मुख्य समाचार पर। एक तरफ राज्य में लोकसभा की चूंटनी माहौल गरमायो छे, एवामां राजकोट में खेडूतोए सरकार समक्ष बायो चढ़ावी होय तेवुं कही शकाय छे। पाक वीमा मुद्दे खेडूतो आक्रमक मूड में आवी गया छे। खेडूतोना प्रश्नों ने लईने भारतीय किसान संघ मैदान में आव्यो छे। बहुमाळी चौकथी कलेक्टर कचेरी सुधी मोटी संख्या में खेडूतो रेली में जोड़ाया हता अने कलेक्टर ने आवेदन पत्र पण आपवामां आव्युं हतुं। खेडूतोनी रेली ने लईने पोलीसनो मोटो काफलो तैनात करी देवामां आव्यो छे। बहुमाळी चौकमां मोटी संख्यामां पोलीस जवानो तैनात करवामां आव्या छे। महत्वनुं छे के किसान संघनी आ रेलीने तंत्र द्वारा मंजूरी आपवामां आवी नथी। भारतीय किसान संघ द्वारा वीमा कंपनीओ उपर क्रॉप कटिंगमां गोटाळाना आरोपो मूकवामां आव्या छे। पोताना हक माटे खेडूतो आक्रमक मूडमां छे, त्यारे रेलीमां कोई अनिच्छनीय बनाव न बने ते माटे सुरक्षा पण सघन करवामां आवी छे। एक तरफ राज्यमां लोकसभानी चूंटणीनो माहोल गरमायो छे, त्यारे राजकोटमां खेडूतोए सरकार समक्ष बायो चढ़ावी होय तेवुं कही शकाय छे। पाक वीमा मुद्दे खेडूतो आक्रमक मूडमां आवी गया छे। खेडूतोना प्रश्नोने लईने भारतीय किसान संघ मैदानमां आव्युं छे। बहुमाळी चौकथी कलेक्टर कचेरी सुधी मोटी संख्यामां खेडूतो रेलीमां जोड़ाया छे अने कलेक्टरने आवेदन पत्र पण आप्युं छे। खेडूतोनी रेलीने लईने पोलीसनो मोटो काफलो तैनात करी દેવામાં આવ્યો છે। જોડાઈ ગયા છે આપણી સાથે દિલીપભાઈ, કે ભારતીય કિસાન સંઘના પ્રમુખ છે, તેમની પાસેથી જાણવા પ્રયત્ન કરશું કે સે આ કારણે છે આ રેલી અને મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતો રેલીમાં જોડાયા છે, તેમનું મુખ્ય માંગણી શું છે? મુખ્ય માંગણી અમારી એ જ છે કે અછત અને અછત જાહેર કર્યા પછી જો તાલુકાને વીમો દેવામાં ન આવે તો એ ક્યાંનો ન્યાય છે? મોટામાં મોટું રાજકારણ રમાઈ રહેલું છે રાજકોટ જિલ્લાના ઘણા બધા તાલુકા અને ગામડાને વીમાથી વંચિત રાખ્યા છે, એ ખેડૂતો માટે બહુ શરમજનક બાબત છે। સરકારે આ જે પણ નીતિ કરી છે એ નીતિમાં સુધારો કરી અને ઝડપથી આ લોકોને પાક વીમો દેવો જોઈએ। ખાસ વાત કરીએ, રાષ્ટ્રપતિને પણ એક આવેદન પત્ર દેવામાં આવ્યું છે, શા કારણે અને એમાં કયો મુદ્દો એવો ઉમેરવામાં આવ્યો છે રાષ્ટ્રપતિને? ઘણા બધા ખેડૂતો વીમા બાબતે એની ગામની અંદર જિંદગી જીવવી મુશ્કેલ છે, વીમો નહીં મળે તો એમને મરવા કરતા રાષ્ટ્રપતિને આવેદનમાં આપ્યું છે કે અમને સ્વેચ્છાએ મૃત્યુની મંજૂરી આપો અને કાં અમને વીમો અપાવો, જો અમને વીમો નહીં મળે તો અમને સ્વેચ્છાએ મૃત્યુની મંજૂરી આપો, બાકી અમારે અહીંયા જીવવું અઘરું પડે એમ છે। આશરે કેટલા ખેડૂતોએ સ્વેચ્છાએ મૃત્યુનું આવેદન પત્ર પાઠવ્યું છે? 36 ખેડૂતોએ લેખિત નામ સહિત આપેલા છે કે અમને સ્વેચ્છાએ મૃત્યુની મંજૂરી આપો, નકર અમને વીમો આપો। આપની સાથે અત્યારે ખેડૂતો જોડાણા છે, કયા કયા ગામોથી ખેડૂતો જોડાયા છે આપની સાથે? ખેડૂતો અહીંયા ઘણા બધા આવવાના હતા, પણ પોલીસની નીતિના હિસાબે ઘણા બધા ખેડૂતોને રોકવામાં આવ્યા છે। અમારા રૂરલ પોલીસે, સિટી પોલીસે ઘણી મદદ કરેલી છે, પણ રૂરલ પોલીસોએ અમારા કાર્યકર્તાઓને ઘરે ઘરે જઈને રોકવામાં આવ્યા છે, એના ઉપર નજર રાખવામાં આવેલી છે અને ઓછામાં ઓછી સંખ્યા અહીંયા કેમ થાય એના પૂરેપૂરો પ્લાન કરવામાં આવેલો છે। વીમા સાથે બીજી હજી કઈ એવી માંગણી છે કે જે તમે માંગણી માંગી રહ્યા છો તંત્ર પાસેથી, અને શું લાગે છે આગામી સમયમાં એ માંગણી પૂરી થશે કે નહીં થાય? બીજી માંગણી એવી, અમારી જીવધોરી સમાજ છે ચેકડેમ યોજના, છેલ્લા 8મા મહિનાથી અમે ચેકડેમ વખત 7-7 વાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રકારનું ચેકડેમનું કામ હજી નથી થયું। આ એક ખેડૂતો માટે બહુ શરમજનક બાબત છે। અમે 7 વખત કિસાન સંઘે આવેદન પત્ર આપી, 3000 ચેકડેમનું સર્વે કરીને એનો આંકડો આપ્યો છે, છતાં પણ હજી 1% કામ નથી કર્યું। આ નીતિથી જાહેર થાય કે ગામડું અને ખેડૂતને બચાવવામાં સરકારને રસ નથી। કલેક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું? તમે જ્યારે માંગણી લઈને ગયા હતા કલેક્ટર પાસે, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું? કલેક્ટરને અમે વારંવાર રજૂઆત કરી, વારંવાર મળ્યા, છતાં હજી 1 પ્રકારનું કામ નથી થતું। અમને આશ્વાસન દેવામાં આવે છે થઈ જશે, પણ એ દિશામાં કોઈ કામ નથી થતું। શું લાગે છે કે આગામી સમયમાં જો વીમો દઈ નહીં દેવામાં આવે તો કઈ પ્રકારની તમે આખો આક્રોશ વ્યક્ત કરશો સરકાર સામે? તાલુકા લેવલે અમે કામ કર્યું છે, જરૂર પડી તો આજે જિલ્લા લેવલે આવ્યા છે, જો હજી પાક વીમો દેવામાં નહીં આવે તો ગાંધીનગરના દરવાજા ખખડાવવામાં આવશે। પડદરીને અછતગ્રસ્ત જાહેર કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક ત્યાં કોઈ પણ જાતની સરકારી જે આયોજન હતું એ આયોજન નિષ્ફળ થયું છે અને સરકારે ત્યાં સહાયતા નથી કરી, તેને લઈને શું કહેશો? પડદરીની અંદર આ પાક વીમાને લઈને જ મોટામાં મોટો ઇસ્યુ હતો કે પડદરી તાલુકાને અછત જાહેર કરવા છતાં 0% વીમો દેવો એ નીતિ કેની છે? આ જે મોટામાં મોટો અન્યાય થયો છે એ અન્યાયના રોજ સામે ખેડૂતો બધાય સ્વયંભીત એક સાથે એને ભેગા થઈ અને કાર્યક્રમ કરેલો હતો। ખાસ જો વાત કરીએ પાણીની,
પાણીની પછી જે ભૂંડ છે રોજ છે તેમનો પણ ત્રાસ છે, એની પણ માંગણી છે કે સરકાર પાસેથી કે તમને સહાય મળે, કે ભૂંડ છે રોજ છે એ લોકોને પણ તગડવાની એક કોશિશ આપની દ્વારા કરવામાં આવી છે. શું કહેશો એ બાબતે? જો ગામ અને ખેડૂતને બચાવવો હોય મિત્ર, યાદ રાખજો ગાંધીજીનું સૂત્ર છે, ગામનો વિકાસ તો દેશનો વિકાસ. અને જો ખેડૂતને બચાવવો હોય ને તો ચાર ચાર વસ્તુનું ધ્યાન રાખવું પડશે. પહેલી વાત, ખેડૂતને પાણી પૂરી કરો, પાણી પૂરું કરો. બીજી વાત, તો પૂરતા ભાવ આપો. ત્રીજી વાત, તો કે દિવસની લાઇટ આપો. અને ચોથી વાત, રોજ અને ભૂંડ જેવા પ્રાણીથી જે ખેતીને નુકસાન થાય છે એને અટકાવવામાં આવે. આ ચાર પ્રશ્નની જો પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ થઈ જાય ને તો ખેડૂતને એક રૂપિયાનો વીમો નથી જોતો. સરકાર જો આમ પ્રકાર તમારી જે માંગણી છે પૂરી નહીં કરે, અને હાલ જો અત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે જો તમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો શું તમારા તરફથી શું સ્ટેન્ડ રહેશે? સરકારને કહે છે કે આ ખેડૂતનો રોષ છે, માંગણી પૂરી કરવી ખેડૂતની સરકારની નૈતિક જવાબદારી છે કે ખેડૂતની માંગણી પૂરી કરવી. અને જો એ કરવામાં નહીં આવે તો સરકારને ઓટોમેટિક ખબર પડી જ જશે કે ખેડૂતની માંગણી પૂરી કરવા ન કરવાથી શું આપણે નુકસાન થઈ શકે છે. આ તો આપણી સાથે દિલીપભાઈ સખિયા જેમનું કહેવું છે કે તે અત્યારે ક્યાંક ને ક્યાંક કિસાન ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો સાથે મળીને એક મોટી સભા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અને તંત્રને પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર આપવાનું અત્યારે ક્યાંક ને ક્યાંક શક્યતાઓ છે વધી ગઈ છે. અને આગામી સમયમાં ખેડૂતો છે હજી રોષે ભરાશે. અને જો વાત કરીએ તો ખેડૂતોની માંગણીઓ છે તે પૂરી કરવામાં નથી આવી, અને જો આગામી સમયમાં સરકાર તરફથી તે માંગણી જો નહીં પૂરી કરવામાં આવે તો એ અત્યંત એક કહેવાય કે એક ઉશ્કેરાયક પગલું ભરશે, અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આગળ વધી તંત્ર સામે રોષ વ્યક્ત કરશે. અને જો વાત કરીએ તો રાષ્ટ્રપતિને પણ આવેદન દેવામાં આવ્યું છે, અને આગામી સમયમાં જો રાષ્ટ્રપતિ તેમનું આવેદન નહીં સ્વીકારે તો જ્વલંત એક રૂપ ધારણ કરવામાં આવશે. આપણી સાથે બીજા પણ ખેડૂતો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મારું નામ સતોભાઈ જાડેજા, કાકડા પેલા પડદરી તાલુકો. સતોભાઈ શું કહેશો કે પડદરીથી તમે આવો છો, પડદરી એને અછતગ્રસ્ત કરવામાં આવ્યું છે, તેમ છતાંય ક્યાંક ને ક્યાંક તંત્ર તરફથી જે સહાય મળવાની હતી તે મળી નથી, જે ખાસ કરીને વાત કરીએ તો વીમાની જે સહાય મળવાની હતી તે પણ નથી મળી. શું કહેશો એ બાબતે? વીમાની સહાય પણ નથી મળી, અને બીજી સરકારે લોભ અને લાલચવાળી સ્કીમ આપી કે 6000 એકરે આપશું, 12000 દેશો, પણ ખરેખર ઘણા ખેડૂતોને મળ્યા પણ નથી. અને એમાં પણ કિનાખોરી થઈ છે કે જે કોઈને લાગતા વળગતા હોય, કઈ રીતની કિનાખોરી થઈ છે એ બાબતે જણાવશો? જે કોઈને એવું લાગતું હોય કે આનો અંગત માણસ છે કે આ કઈક આ સરકારનો માણસ છે તો એવા એને મળી છે, બીજાને ઘણા નથી મળી. અને જે માલઢોર વાળા જે છે ખેડૂતો અને જે માલધારી એને પણ હજી આ ખાવા ઢોરને ખાવા માટે નીરણ અને જે ગંઠા છે એ પણ હજી મળ્યા નથી. પડદરીની જો વાત કરીએ ત્યાં પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક રોષ છે. રાજકોટમાં આ પાછા આવ્યા છો અને કલેક્ટર કચેરી ખાતે દેખાવો કરવાના છો, શું લાગે છે કે તમારા દેખાવોથી તંત્ર તમારા મતે કહી શકાય કે આપશે ખરા? આ બધા જે રાજકીય માણસો છે એ જાડી ચામડીના કેવાણા છે અને બધા એ જાણે જ છે, એના પ્રમાણમાં નહીં ધ્યાન દે તો ખેડૂતો એના માલઢોર લઈ અને ગાડા બળદ લઈ અને રોડ ઉપર આવી જશે, આજ નહીં તો કાલ. પણ આ આંદોલન જ્યાં સુધી પાક વીમો નહીં મળે ત્યાં સુધી સમશે નહીં. જે ખાસ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અત્યારે પોલીસ પણ આવી છે, કહી શકાય કે દિલીપભાઈ ઉપર એક કહી શકાય પ્રેશર નાખવા માટે કે આ રેલી રોકી દઈએ, ચૂંટણીનો સમય છે, ત્યાં ક્યાંક ક્યાંક કોઈ અણબનાવ ના બને તેને લઈને પોલીસ પણ ક્યાંક અલર્ટમાં છે. હું આપને દૃશ્ય દેખાડવા માગીશ કે પોલીસના જે અધિકારીઓ છે અત્યારે જે દિલીપ સખિયા છે તેમની સાથે છે, અને એક વાર્તાલાપ થઈ રહી છે કે આ જે રેલી છે એ સમેટી લેવામાં આવે, અને જો આ રેલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તો ક્યાંક ને ક્યાંક પોલીસને પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો છે જોડાઈ ગયા છે, પાક વીમાને લઈને એક કહી શકાય કે એક પ્રશ્ન છે, પ્રશ્ન ઉકેલવા માટે ખેડૂતો અહીં પહોંચ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ છે એ નીતિ જોઈને એ ખુશ નથી, અને આગામી સમયમાં બહુ મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવું અત્યારે લાગી રહ્યું છે. આપણી સાથે બીજા પણ બહેનો છે, બહેનો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન શું નામ છે આપનું? માયાબેન પટેલ, ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ. કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે, બહેનો કેવી રીતના આખું બરાબર એના વિરોધમાં આજે જે ખેડૂતો બિચારા એક એટલા દુઃખી છે અને તે પ્રદર્શન કરે છે બરાબર,
હવે સરકારે કરોડો રૂપિયાને ખર્ચે સિટીને સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે બીજો કઈ પ્રયત્ન કર્યો છે, તો એક પણ એવો પ્રયત્ન નથી કર્યો કે ગામડાઓ માટે કે જી હું આપને અત્યારે દ્રશ્ય દેખાડવા માંગીશ કે અટકાયત તો સંભાવના અત્યારે વધી ગઈ છે, ખેડૂત આગેવાનની અટકાયત થશે તે પ્રકારની અત્યારે સંભાવના લાગી રહી છે. હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ, તો પોલીસ તંત્ર છે અત્યારે ક્યાંક ને ક્યાંક અલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે અને તેની સંખ્યાને પણ અટકાયત કરવામાં આવશે તેવું અટકાયત તે પ્રકારનું લાગી રહ્યું છે. હું આપને એક દ્રશ્ય દેખાડવા માંગીશ. તો ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસે ખેડૂતોની અટકાયત આ દિવસો જોવાના બાકી હતા. શાસકની અંદર દરેકને અપીલ છે કે સત્તાને સવાલ પૂછો, સરકારની ગરદન પકડો, ખેડૂતોના હિત માટે દરેક જ્ઞાતિ દરેક સમાજ મેદાનમાં આવો. ખેડૂતો આવા ખેડૂતો ઉપર આવું દમન, ખેડૂતો ઉપર આવો અત્યાચાર ક્યારે હલાવી લેવામાં નહીં આવે. જેલ ભરવા આંદોલન કરશું, ઉપવાસ ઉપર ઉતરશું, સરકારની પાસે ઈચ્છામૃત્યુની માંગણી કરશું, પણ અમારી માંગ અમે પૂરી કરીને જંપીશું. ભારત માતા કી જય. ભારત મોટી સંખ્યામાં છે, ખેડૂતોને અત્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી. હાલ અત્યારે ઘણા એવા ખેડૂતો છે કે જે અત્યારે રોડ ઉપર અત્યારે હાલ વિરોધ દર્શાવી રહ્યા છે અને આગામી સમયમાં પણ વધુ વિરોધ થશે તેવી શક્યતાઓ વધી ગઈ છે. મહિલાઓને પણ પકડી લેવામાં આવ્યા છે. આપણી સાથે ખેડૂત આગેવાન છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું શું નામ છે તમારું? મારું નામ ભૂપતભાઈ પટેલ છે, ભારતીય કિસાન તાલુકા પર હું રાજકોટ છું. અને આજે વીમા બાબતે, પાક વીમા બાબતે આંદોલન હતું અને અહીંયા અમારી ધરપકડ થઈ છે. ચૂંટણી પણ આવી રહી છે, તો તમને એવું લાગે છે કે ચૂંટણીમાં એક ખેડૂત છે એક મોટો ભાગ ભજવી શકે? જ્યારે ચૂંટણી આવી જાય છે ત્યારે કહી શકાય કે ચૂંટણી બહિષ્કારનું પણ ખેડૂતોએ કીધું છે, તેને લઈને શું કહેશો? એમાં ચૂંટણી લક્ષ્ય એના હિસાબે મેં પાક વીમાનો કર્યો હતો અને ચૂંટણીનો બિહાર ખર કરશું, ચૂંટણી તો થાય પણ હવે પાક વીમો જલ્દી ને જલ્દી ખેડૂતોને પાછ કરી દે તો ગમે રાજકારણ ઉભા થાય. જી આપને દ્રશ્ય પણ દેખાડવા માંગીશ, પણ મોટી સંખ્યામાં જે છે મહિલા કાર્યકર્તાઓ કિસાન સંઘના તેને પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખાસ જો વાત કરીએ એક અત્યારે લાગી રહ્યું છે તાનાશાહી, સરકારની જે તાનાશાહી છે તે પ્રકારનું અત્યારે ખેડૂતો કહી રહ્યા છે. વાત કરીએ તો પાક વીમાને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ઊભા હતા અને આગામી સમયમાં જે ટૂંક સમયમાં હવે કહી શકાય કે હવે જામીનની કાર્યવાહી પણ થઈ શકે છે. બદલ આપનો આભાર. ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું છે, રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે આ રેલીમાં ઘણા ખેડૂતોની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. ખેડૂતોનું ધરપકડ કરવા માટે શા કારણે? એ ધરપકડ નથી કરી, ડિટેન કર્યા છે, અમને મંજૂરી નથી રેલીની એટલે, અને અમે એમાં
કાયદેસર કાર્યવાહી જે હશે એ કરીશું. તો આ હતા આપણી સાથે મનોજસિંહ જાડેજા. તેમનું કહેવું છે કે તેમની ધરપકડ થઈ નથી અને ડિટેઇન કરવામાં આવ્યા છે. રાજકોટમાં પાક વીમા મુદ્દે ચૂંટણી સમયે ખેડૂતો આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે વીમા કંપનીઓ પર ક્રોપ કટિંગમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો અને તેમણે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં પોલીસે અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતા. સૂત્રોચ્ચાર સાથે અને ઘણા બેનરો સાથે ખેડૂતો આ આંદોલનમાં જોડાયા. પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. રાજકોટમાં પાક વીમા માટે ખેડૂતોનું એક સંમેલન મળ્યું હતું. આ બાદ સંમેલન બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘ પાક વીમા મુદ્દે મેદાનમાં ઉતર્યું હતું. ભારે સૂત્રોચ્ચાર થયા હતા અને બેનરો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી આ રેલી જવાની હતી અને ત્યાં તેઓ આવેદનપત્ર પણ કલેક્ટર કચેરી ખાતે આપવાના હતા. પરંતુ પોલીસે ખેડૂતોની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ઘણા બધા બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આ આંદોલનમાં હાજર રહ્યા હતા અને આક્રમક વિરોધ પણ દર્શાવ્યો હતો. રાજકોટમાં પાક વીમા મુદ્દે ચૂંટણી સમયે ખેડૂતો આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું અને હવે અત્યારે રેલીમાં જોડાયેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. ભારતીય કિસાન સંઘ પાક વીમા મુદ્દે મેદાનમાં ઉતરી ગયું હતું. બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ રેલીમાં ખેડૂતોને પોલીસે દ્વારા અટકાયત કરવામાં આવી છે. તો ખેડૂતોનો પાક વીમા મુદ્દે ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. જ્યારે લોકસભાની 2019 લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતો આક્રમક રૂપ ધારણ કર્યું હોય તેવું કહી શકાય છે. પાક વીમા મુદ્દે ખેડૂતો રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી જવાની હતી. પરંતુ પોલીસે ઘણા ખેડૂતોની આ રેલી દરમિયાન અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. ભારતીય કિસાન સંઘ પાક વીમા મુદ્દે મેદાનમાં ઉતર્યા હોય તેવું કહી શકાય છે. તે ઉપરાંત ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિવિધ લખાણ લખેલા બેનરો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં પાક વીમા મુદ્દે લોકસભાની ચૂંટણીને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતો આક્રમક બન્યા છે.